31 માર્ચના દિવસે ભારતના ઇતિહાસની નોંધપાત્ર ઘટનાઓ. ભારતમાં આજનો દિવસ. વર્ષ 1744માં કોલકાતામાં પ્રથમવાર ધ પોસ્ટ ઓફિસ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપિત કરવામાં આવી હતી. વર્ષ 1972માં આજના જ દિવસે ભારતીય સિનેમાની મશહૂર અભિનેત્રી મીના કુમારીનું નિધન થયું હતું. તેમને ટ્રેઝરી ક્વીનના નામથી ઓળખવામાં આવે છે. મીના કુમારીએ 6 વર્ષની ઉંમરે ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કરી દીધું હતું, જેમાં તેમણે મા જબીનું કિરદાર નિભાવ્યું હતું. પણ બહુ ઓછા લોકો જ જાણે છે કે તેમનું સાચું નામ પણ મહજબી જ હતું. તેમની ફિલ્મ બૈજુ બાવરા એ સમયે 100 અઠવાડિયા સુધી થિયેટરમાં ચાલતી રહી. વર્ષ 1954માં ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ પોતાના નામે કરવાવાળી એ પ્રથમ અભિનેત્રી હતી. દેશની પ્રથમ મહિલા ડૉક્ટર આનંદીબાઈ જોશીનો જન્મ આજના દિવસે વર્ષ 1865માં થયો હતો. વર્ષ 1886માં એમણે વેસ્ટર્ન મેડિસિનમાં ડિગ્રી પ્રાપ્ત કરવાવાળી પ્રથમ મહિલા બની ગઈ હતી. આનંદીબાઈ જોશીએ પોતાના બાળકની મૃત્યુ પછી મેડિસિનનો અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો અને એ સમયે આ સરળ ન હતું, જેમાં તેમના પતિ ગોપાલે તેમની ઘણી મદદ કરી હતી. દૂરદર્શન પર આનંદીબાઈ જોશીના જીવન પર આધારિત એક સિરિયલ પણ પ્રસારિત કરવામાં આવી હતી, જેનું નામ હતું આનંદી ગોપાલ.